સ્થિર વાળો આખો ભાગ સરખો સમજાયો છે તો તમે આ પ્રશ્ન સરળતાથી ઉકેલી શકો છો. જેમ કે કયું છે વર્તુળને વિકાસ કરતા હોય છે તો આપણને ખબર છે કે વર્તુળ છે એ અસંખ્ય બિંદુઓનો ગણ છે, એટલે કે અહીંયા બધે અસંખ્ય બિંદુઓ આવેલા છે અને દરેક બિંદુએ વર્તુળને સ્પર્શક હોય છે. એક બિંદુમાંથી પસાર થાય છે શું કહેવાય એનો સ્પર્શક. આ અસંખ્ય બિંદુ હોય છે એટલે કે અસંખ્ય બિંદુ હોય દરેક બિંદુએ સ્પર્શક. તો અસંખ્ય બિંદુ હોય તો સ્પર્શક કેટલા મળે આપણને અસંખ્ય, એટલે કે વર્તુળમાં સ્પર્શકની સંખ્યા કેટલી હોય છે અસંખ્ય. બરોબર. ત્યારબાદ છે પ્રશ્ન બે ખાલી જગ્યા. તો એમાં કેવું છે તમે જે થિયરી સમજ્યા એના પરથી તમારે ખાલી જગ્યા જવાબ દેવો છે. થિયરીની એક એક નાની નાની બાબત સમજાશો તો તમે આ ખાલી જગ્યા સરળતાથી ઉકેલી શકશો. જેમ કે સ્પર્શક વર્તુળની ખાલી જગ્યા બિંદુમાં છે, સ્પર્શક વર્તુળની ખાલી જગ્યા બિંદુમાં છે જે છે, તો એના માટે આપણે સ્પર્શકની વ્યાખ્યા યાદ કરો. સ્પર્શકની વ્યાખ્યા કેવી હતી? કોઈ વર્તુળ છે એના એક બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો એને શું કહેવાય? એનો સ્પર્શક. હવે જવાબ આપણે મળી ગયો છે સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છે જે છે. કોઈ દિવસ બે બિંદુ પણ ન આવે, ત્રણ પણ ન આવે, એક અને માત્ર એક બિંદુમાં છે ને એને આપણે વર્તુળનું સ્પર્શક કહીશું. ત્યારબાદ વર્તુળને બે બિંદુમાં છે તે રેખા શું કહેવાય? તો એનું પણ આપણે જોઈશું કે આ કોઈ રેખા છે વર્તુળને બે બિંદુમાં છે તે છે એ અને બી વર્તુળને બે બિંદુમાં છે તે રેખા એટલે વર્તુળની છેદિકા. તો અહીંયા હું એનો જવાબ લખાવું વર્તુળની છેદિકા. બરોબર. પછી વર્તુળે વધુમાં વધુ ખાલી જગ્યાને સમાંતર સ્પર્શક હોય, કોઈ પણ વર્તુળ છે તેમાં વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય સરખા નથી આવે. તો આ વર્તુળ છે તો આપણને ખબર છે એક સ્પર્શક અહીંયા મળે, એક સ્પર્શક અહીંયા મળે, એટલે વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. તો આ જવાબ થઈ ગયો. સારું સાહેબ છે તમે જે થિયરી કહી હશે એના ઉપરથી છે. પછી વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. આ વર્તુળ અને સ્પર્શક બે વચ્ચેનો સામાન્ય બિંદુ છે એને શું કહેવાય? તો કે સ્પર્શક બિંદુ. એને કહેવાય સ્પર્શક બિંદુ. તો આપણા પહેલા બે પ્રશ્ન થઈ ગયા. તમારા હોમવર્કના બંને પ્રશ્ન જાતે કરવાની ટ્રાય કરવાની છે. ન સમજાય તો મને મેસેજ કરજો. તમે પહેલા સમજાય. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 3 બરોબર. પ્રશ્ન નંબર 3 જો તમે થિયરી સરખી શીખાશો તો બધા દાખલા સરળતાથી ઉકેલી શકશો. તો દાખલા શકે છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ = 5 સેમી હોય તો PQ ની લંબાઈ શોધો. પહેલા તમારે જ્યારે પણ આ દાખલા કરો તો પહેલા એમ કહેવા શું માંગે છે કે આપણે જ તમારે ક્લિયર કરી નાખવાનું. જો તમે એની પાસે કોઈ બિંદુ P છે જે આપણો આ બિંદુ P છે ત્યાં એક સ્પર્શક PQ દોર્યો. અહીં આપણે સ્પર્શક દોર્યો અને એને નામ આપ્યું PQ. 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું એમાં કોઈ P બિંદુ આપણે આપણે એક સ્પર્શક દોર્યો બરોબર. એને નામ આપ્યું આપણે PQ બરોબર. કેન્દ્ર O માંથી પસાર થતી રેખા એ Q બિંદુએ છેદે છે. આ કેન્દ્રને નામ આપ્યું O અને એ રેખા ક્યાં છેદે છે? તો આપણા પાઠ્યપુસ્તકનો ક્રમ 8.1 ના આધારે આ ઓપી છે
આપણે આ